नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 5 नी अंदर मित्रों आगळ अभ्यास करीए। विषय गणित गम्मत चैप्टर नंबर मित्रों 13, जेनु नाम छे गुणाकार अने भागाकारनी रीतो। एमां मित्रों आपणे प्रेक्टिस वर्कनी अंदर दाखला नंबर 4 नो अभ्यास करता हता। हवे मित्रों आपणे दाखला नंबर 5 नो अभ्यास करीशुं, जेनी सूचना मित्रों आ प्रमाणे छे। उदाहरण मुजब भागाकार करो तो अहीं मित्रों तमने त्रण एक्जाम्पल प्रेक्टिस वर्कमां आपेला छे, जेनो मित्रों भागाकार आवी रीते करवानो छे। तो आपणे करीए मित्रों भागाकार 782/23। सौ प्रथम मित्रों आपणे उभो करी लईए 782/23। हवे मित्रों भागाकारनी बाद बे संख्या बे अंक आपेल छे मित्रों, कितला छे 23, એટલે બે અંકો આપેલા છે। માટે મિત્રો અંદર પણ આપણે બે અંકો લઈશું, તો બે અંક મિત્રો ભેગા કરી કેટલા થાય 78। હવે મિત્રો 23 નો મૂલ્ય બોલીશું। 78 અથવા 78 કરતા મિત્રો નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું, તો આપણે 23 નો મૂલ્ય ના આવડે મિત્રો તો ગુણાકાર કરી અને જવાબ મેળવી શકીએ છીએ। 23 એકા 23 23 2 46, 23 તરી મિત્રો કેટલા થાય? તમે ના આવડે મિત્રો તમે ગુણાકાર કરી શકો। 3 તરી 9, 2 તરી 6, 69, 23 4, 4 તરી 12, બધી 1, 8 ને 1, 9। તો અહીં મિત્રો કેટલા છે 78, તો 23 તરી 69, 23 4, 92, તો 92 મિત્રો 78 કરતા મોટા છે, તો માટે એ ભાગ ચાલશે નહીં। તો મિત્રો 23 ચોકે ભાગ ના ચાલે તો એની ઉપરની સંખ્યા વડે ભાગ ચાલે 23 તરી, તો 23 તરી મિત્રો કેટલા થાય 69। હવે મિત્રો અહીંયા એક અંક બાકી રહ્યો, તો મિત્રો એક શૂન્ય અહીં મૂકીશું। જેટલે શૂન્ય નીચે મૂકીએ મિત્રો એટલે શૂન્ય આપણે ઉપર મૂકીશું। હવે મિત્રો આ બંને સંખ્યાને બાદબાકી, બે માંથી જીરો જાય તો બે મિત્રો, આઠ માંથી નવ ના જાય દસ તો લઈશું મિત્રો 18 થાય। બાજુમાંથી એક સંખ્યા ઓછી કરીશું જે સાતને ઉપર મિત્રો 6 આવશે। 18 માંથી નવ બાદ કરીએ તો નવ ને નવ મિત્રો 18 થાય, એટલે એકલા પછી મિત્રો 9। 6 માંથી 6 જાય તો મિત્રો 0। હવે આપણને કેટલી સંખ્યા મળી મિત્રો 92, તો અગાઉ મિત્રો 23 નો વડે બોલીશું। 92 અથવા 92 થી નાની સંખ્યાને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું, તો આપણે અગાઉ ગુણાકાર કરીને શું 23 ચોક કેટલા મળે મિત્રો 12। તો અહીંયા મિત્રો સરવાળાની નિશાની કરી ઉપર, 23 ચોક ચોક એટલે 4, જેને મિત્રો ઉપર લખીશું ભાગાકારની અને 92 મિત્રો આપણે ત્યાં લખીશું નીચે। હવે મિત્રો આપણે બાદબાકી કરી દઈએ, 92માંથી 92 બાદ કરીએ મિત્રો શું વધે 0। આપણે જવાબ લખી શકીએ કે માટે 782/23 ઇઝ ઇક્વલ ટુ 30 વત્તા 4, કેટલા થાય મિત્રો 34, મિત્રો જવાબ મળે 34। તો આ ઉદાહરણ મુજબ મિત્રો આપણે દાખલા નંબર 5 ના દાખલા ગણવાના છે। હવે મિત્રો બીજું એક્ઝામ્પલ લઈએ, 994/7। સૌ પ્રથમ મિત્રો આપણે ઉભો ભાગાકાર કરી દઈશું 994/7, બાર કેટલી સંખ્યા આપણે મિત્રો 7 અને અંદર 9, એક સંખ્યા આપી લઈએ એક સંખ્યાને ધ્યાનમાં લઈશું, કારણ કે બારની સંખ્યા કરતાં અંદરની સંખ્યા મોટી છે, તો એક સંખ્યા ધ્યાનમાં લઈએ 9, તો 7નો ભણ્યો મિત્રો આપણે બોલીશું 9 કે 9થી નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું। 7 એકા 7 7 2 14, તો 14 મિત્રો 9 કરતા મોટા છે એટલે લેવાશે નહીં, તો કેટલે ભાગ ચાલશે મિત્રો 7 એકા 7, તો એકા એટલે મિત્રો 7 એકા 7, તો વચ્ચેની સંખ્યા છે એને મિત્રો આપણે ઉપર લખીશું અને 7ને મિત્રો આપણે ત્યાં લખીશું નીચે। હવે મિત્રો કેટલી સંખ્યા બાકી રહી 1 અને 2, તો અહીંયા મિત્રો 2 શૂન્ય લગાવી દઈશું, તો ઉપર પણ મિત્રો કેટલી શૂન્ય લગાવીશું આપણે 2 શૂન્ય લગાવીશું। હવે મિત્રો આ બંને સંખ્યાની બાદબાકી, 4માંથી 0 જાય તો 4, 9માંથી 0 જાય તો 9, 9માંથી 7 બાદ કરી મિત્રો કેટલા વધે 2। હવે ફરી મિત્રો 7નો ભળ્યો, અહીંયા મિત્રો 1 એકમ દશક્ષ એટલે 100ના સ્થાને મિત્રો 2 આપેલા છે, જે મિત્રો 7 કરતા કેવા છે નાના છે મિત્રો,
એટલે બે રકમને આપણે ધ્યાનમાં લઈશું કેટલા થાય મિત્રો બે રકમ ભેગી કરી એટલે 29 સાતનો ઘડિયો મિત્રો આપણે બોલીશું અને 29 અથવા 29 કરતા નાની સંખ્યાને મિત્રો આપણે ધ્યાનમાં લઈશું તો 7 એકા 7 7 2 14 7 3 21 7 6 28 અને 7 5 35 7 6 28 ને 7 5 35 તો મિત્રો તમે જોઈ શકો 29 કરતા 35 મોટા છે માટે ભાગ ચાલશે નહીં તો પાંચે ભાગ ના ચાલે તો મિત્રો એની ઉપરની સંખ્યા વડે ભાગ ચલાવી શકાય 7 6 28 6 એટલે મિત્રો કેટલા 4 વચ્ચેની સંખ્યાને મિત્રો અહીંયા સરવાળો કરી અને ઉપર લખીશું અને 28 ને મિત્રો આપણે નીચે લખીશું હવે મિત્રો કેટલો અંક બાકી રહ્યો 29 પછી એક અંક અહીંયા એક શૂન્ય મૂકીશું જેટલે શૂન્ય નીચે એટલે શૂન્ય મિત્રો આપણે ઉપર મૂકીશું એક શૂન્ય ઉપર હવે બંને સંખ્યાની બાદ બાકી 4 માંથી 0 જાય તો 4 9 માંથી 8 જાય તો 1 2 માંથી 2 જાય તો 0 હવે મિત્રો આપણને કેટલી સંખ્યા મળી 14 તો 7 નો ઘડિયો બોલીશું મિત્રો 7 ના ઘડિયામાં 14 આવતા હોય ત્યાં સુધી વાત ચલાવીશું નહીં તો મિત્રો એનાથી નાની સંખ્યા 7 એકા 7 અને 7 2 14 2 એટલે મિત્રો 2 અહીંયા પ્લસ કરી અને 2 મૂકીશું મિત્રો અને નીચે કેટલા મૂકીશું મિત્રો 14 બાદબાકી કરીએ તો 14 માંથી 14 જાય મિત્રો તો કેટલા વધે 0 તો આપણે જવાબ લખીએ કે માટે 994 ભાગ્યા 7 બરાબર કેટલો જવાબ મળે મિત્રો 100 40 2 કેટલો સરવાળો થાય 142 અને આમ પણ મિત્રો તમે લખી શકો એકમના સ્થાને 2 દશકના સ્થાને 4 સોના સ્થાને મિત્રો 1 એટલે 142 જવાબ મળે તો આ મેથડથી મિત્રો આપણે દાખલા નંબર 5 ગણવાનો છે હવે મિત્રો હજુ પણ એક વધુ એક્ઝામ્પલ લઈએ 4 અંકવાળો 4 અંકનો ભાગાકાર એક અંક સાથે મિત્રો આપણે કરવો છે 7536 ભાગ્યા 6 તો પહેલા મિત્રો આપણે ઉભો કરી દઈએ 7536 ભાગ્યા 6 તો અહીં મિત્રો આપણે જોઈએ 12 કેટલે છે અંક આપેલો છે મિત્રો 1 6 તો અંદર પણ મિત્રો આપણે એક અંક પહેલા જે ધ્યાનમાં લઈએ તો 12 ના અંક કરતા અંદરનો મોટો છે મિત્રો એટલે આપણે એક જ લઈશું હવે મિત્રો આપણે 6 નો ઘડિયો બોલીશું અને કઈ સંખ્યા છે 7 સાત અથવા સાતથી નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું 6 એકા 6 અને 6 દુ 12 તો 12 તો મિત્રો 7 કરતા વધી ગયા તો કેટલી ભાગ ચાલે તો એના ઉપરની સંખ્યા વડે તો 6 એકા 6 એકા એટલે મિત્રો 1 અને નીચે કેટલા લખીશું મિત્રો આપણે 6 હવે મિત્રો અહીં ધ્યાન આપો કેટલા અંક બાકી રહ્યા 1 2 3 કેટલું શૂન્ય લખીશું મિત્રો 3 શૂન્ય જેટલી શૂન્ય નીચે લખો એટલી શૂન્ય મિત્રો તમારે ઉપર લખવાની હવે મિત્રો આ બંને સંખ્યાની બાદબાકી 6 માંથી 0 જાય તો 6 3 માંથી 0 બાદ કરીએ તો 3 5 માંથી 0 બાદ થાય તો 5 7 માંથી 6 જાય મિત્રો 1 હવે મિત્રો 6 કરતા 1 નાના છે એટલે મિત્રો કેટલી સંખ્યા ધ્યાનમાં લઈશું 2 સંખ્યા કેટલી થાય 15 તો 6 નો ઘડિયો મિત્રો આપણે બોલીશું 15 અથવા 15 કરતા નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું 6 એકા 6 6 દુ 12 6 તરી 18 તો અહીં મિત્રો તમે જોઈ શકો કે 18 એ મિત્રો 15 કરતા કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે માટે મિત્રો ભાગ ચાલશે નહીં તો 6 તરી 18 ભાગના ચાલ કરીએ ઉપરની સંખ્યા વડે ભાગ ચલાવીશું 6 દુ 12 2 એટલે મિત્રો અહીંયા પ્લસ કરી 2 મૂકીશું અને 6 દુ 12 એટલે મિત્રો અહીંયા 12 લખીશું તો કેટલા અંક બાકી રહ્યા છે મિત્રો 1 અને 2 અહીંયા 2 શૂન્ય તો ઉપર પણ મિત્રો કેટલું શૂન્ય લખીશું 2 શૂન્ય હવે મિત્રો આ બંને સંખ્યાની બાદબાકી 1536 માંથી 1212 કરીએ 6 માંથી શૂન્ય જાય તો 6 3 માંથી શૂન્ય બાદ કરીએ તો 3 5 માંથી 2 બાદ કરીએ તો 3 1 માંથી 1 જાય તો મિત્રો 0 ફરી મિત્રો 6 કરતા 3 નાના છે માટે મિત્રો 2 સંખ્યા લઈશું 33 મિત્રો બનશે સંખ્યા તો 6 નો ઘડિયો મિત્રો બોલીશું 33 અથવા મિત્રો 33 થી નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું 6 5 30 ને 6 ગુણ્યા 6 એટલે 36 થાય
अंक बाकी रह्यो एक एक शून्य लखीश तो ऊपर मित्रों अपने एक शून्य मूकीशुं। हवे मित्रों बाद बाकी करी दईए छमांथी जीरो जाए तो छ, त्रणमांथी जीरो जाए तो त्रण, त्रणमांथी त्रण जाए मित्रो जीरो। हवे मित्रों केटली संख्या मळी छत्रीस, तो छ ना घड़ियामां मित्रों छत्रीस आवे आपणे जाणीए छीए। अगाउ पण जोयुं छ गुण्या छ बराबर मित्रों केटला थाय छत्रीस, तो छ गुण्या छ छ, छ छम छत्रीस, छम एटले मित्रों अहींया छ लखीशुं अने नीचे केटला लखीशुं मित्रों आपणे छत्रीस। बन्ने संख्यानी बादबाकी करीए छत्रीसमांथी छत्रीस बाद थाय तो मित्रों शेष शुं वधे शून्य, तो माटे आपणे जवाब लखीए 7536 भाग्या 6 बराबर केटला मळे मित्रों 1000 ना स्थाने अहींयाथी लखी दो एकम ना स्थाने 6, दशक ना स्थाने 5, 100 ना स्थाने 2 અને 1000 ના સ્થાને 1 એટલે 1256। અને આમ પણ મિત્રો તમે 1000 વત્તા 200 વત્તા 50 વત્તા 6 કરો તો એનો જવાબ કેટલો મળે 1256। તો આવી રીતે મિત્રો તમે ગણી શકો છો। હવે મિત્રો દાખલા નંબર 5 નો પ્રેક્ટિસ વર્ગની અંદર એક્ઝામ્પલ નંબર એટલે કે દાખલાનો પ્રશ્ન નંબર મિત્રો 1 નો અભ્યાસ કરીએ, પણ અહીં મેં મિત્રો નંબર 4 આપ્યો છે જેની રકમ મિત્રો તમને આપેલી છે 884 ભાગ્યા 17, 884 ભાગ્યા 17। તો મિત્રો 12 બે અંક આપેલ છે તો અંદર પણ આપણે બે અંક ધ્યાનમાં લઈશું એટલે 88, 17 નો ગુણ્યો બોલીશું 88 અથવા 88 કરતા નાની સંખ્યાને ધ્યાનમાં લઈશું। 70 એકા 17, 17 2 34, 17 દરી 51, 17 4 68, 17 5 85 અને 17 6 મિત્રો કેટલા થશે 17 6 7 42 વધી 4 6 4 10 17 6 102। તો મિત્રો જ્યારે તમે ભાગાકાર ગુણાકાર કરો ત્યારે ઘડિયાળ મિત્રો તમને કમ્પલસરી આવડવા જોઈએ। જો મિત્રો ઘડિયાળ નહીં આવડે તો ગુણાકાર ભાગાકાર પણ મિત્રો નહીં આવડે, માટે મિત્રો દરેક વિદ્યાર્થીએ ઘડિયાળ લખી અને તૈયાર કરી દેવા। તો 17 6 102 મિત્રો વધી જાય ને તો 88 છે, તો 17 50 85 એ ભાગ થશે। હવે મિત્રો 88 માંથી 85 બાદ કરીએ કેટલા વધે મિત્રો 3 વધે, પણ 85 ને ભાગ ચાલે મિત્રો હવે અહીંયા એક અંક બાકી રહ્યો તો અહીંયા એક શૂન્ય મૂકીશું તો ઉપર પણ મિત્રો એક શૂન્ય મૂકીશું। હવે મિત્રો આપણે બાદ બાકી કરીએ 884 માંથી 850 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો 34, ફરી મિત્રો 17 નો ઘડ્યો બોલીશું તો 34 છે તો 17 2 કેટલા થાય મિત્રો 34, તો અહીંયા પ્લસ કરી મિત્રો 17 2 2 એટલે અહીંયા મિત્રો 2 લખીશું, અહીંયા 34 લખીશું। આ બંને સંખ્યાને મિત્રો બાદ બાદ 34 માંથી 34 બાદ કરીએ મિત્રો 0 વળે, તો આપણે જવાબ લખીએ માટે 884 ભાગ્યા 17 બરાબર કેટલા થાય 50 વત્તા 2 52। તો આવી રીતે મિત્રો તમે સરળતાથી ભાગાકાર કરી શકો છો। પરીક્ષાની અંદર મિત્રો તમને ઉદાહરણ આ પ્રમાણે આપેલું હોય ભાગાકારની રીતનું તો મિત્રો આ પ્રમાણે કરવું, જો મિત્રો તમને ઉદાહરણ ના આપેલું હોય અને ડાયરેક્ટ એવું કીધું કે ભાગાકાર કરો તો મિત્રો સાદો ભાગાકાર કરો જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી।